गया सप्ताहे बेंगलुरुमां एक एंजीनियरिंग स्टूडेंटे आत्महत्या करी लीधी। आ दुखद समाचारे सौने चौंकावी दीधा। विद्यार्थीए चाइनीज एप थी लोन लीधी हती अने लोन वसूल करनारा वसूलात माटे तेने धमकावी रहा हता, त्यां सुधी के विद्यार्थीनी खानगी तस्वीरोने वायरल करवानी धमकीओ पण आपता हता। आरोप छे के विद्यार्थीए कंटाळीने आत्महत्या करी लीधी। भोपाल थी तो आनाथी पण वधु दुखद घटना सामे आवी छे। इंस्टेंट लोन एप थी लोन नहीं चुकवी शकता वसूली माटे धमकीओनो सामनो करी रहेला एक दंपति पहला बाळकोने झेर आपीने मारी नाख्या अने पछी फांसी लगावीने आत्महत्या करी लीधी। दंपतीनी सुसाइड नोटथी खबर पड़ी के तेमने वसूलात माटे धमकावामां आवी रह्या हता। आ दुखद घटनाओ दर्शावी रही छे कि चाइनीज के इंस्टेंट लोन एप लोननी वसूलात माटे कई हद सुधी जई शके छे। હકીકતમાં આવી ચાઇનીઝ લોન એપ્સ અને ઇન્સ્ટન્ટ લોન એપ્સ જેમનો સિબિલ સ્કોર ખરાબ હોય અથવા તો બેંક જેમને સહેલાઈથી લોન નથી આપતી તેવા લોકોને નિશાન બનાવે છે। બજારમાં એવી ઘણી બધી લોન એપ્સ છે જે કેવાયસી વગર ગ્રાહકોને લોન આપી રહી છે અને જેવા લોન લેનારા લોનનો હપ્તો ચૂકી જાય કે તેનું બ્લેકમેલિંગ શરૂ થઈ જાય છે। એવી ઘણી ઇન્સ્ટન્ટ લોન એપ છે જે ગેરકાયદે છે। ઘણી ગેરકાયદે લોન એપ તો એવી પણ છે કે જે ગ્રાહકના ફોન પર ડાઉનલોડ થતાની સાથે જ ફોનનો ડેટા ચોરી લે છે અને તે ડેટા દ્વારા ગ્રાહકોને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દે છે। ગયા જૂનમાં દિલ્હી પોલીસે ગેંગને પકડી હતી જે આખા દેશમાં 2000 લોકોને લોન એપ દ્વારા ચૂનો લગાડી ચૂકી હતી। ઘણી ઇન્સ્ટન્ટ લોન એપ એવી છે કે જે લોનની વસૂલાત માટે ગેરકાયદે ધંધા કરે છે। ઘણી વાર લોન લેનારાના સગાઓને ફોન કરવામાં આવે છે, ઘરવાળા અને પરિચિતોને પણ ધમકાવવામાં આવે છે। એવા પણ કિસ્સા આવ્યા છે જ્યારે વસૂલાત માટે ધમકાવવામાં આવ્યા હોય અને સગા સંબંધીઓને ગ્રાહકની આપત્તિજનક મોફ કરેલી તસવીરો મોકલવામાં આવી હોય। એવું નથી કે આ પ્રકારની ગેરકાયદે લોન એપ્સની સામે કાર્યવાહી નથી થતી। ગૂગલે પ્લે સ્ટોર પરથી આવી ઘણી લોન એપ્સે દૂર કરી છે। આરબીઆઈએ આ અંગે ગાઈડલાઈન પણ બહાર પાડી છે। હવે ફક્ત એવી એપ પર્સનલ લોન આપી શકશે જેમને આના માટે લાયસન્સ પ્રાપ્ત થયું હોય, બાકી બધાને ફેક માનવામાં આવશે। પરંતુ આટલી બધી ગાઈડલાઈન છતાં આ પ્રકારની લોન એપ્સની વિરુદ્ધ ફરિયાદોની કમી નથી। હવે એ સમજીએ કે કેવી રીતે આનાથી બચી શકાય। એક, જ્યારે પણ કોઈ લોન લો છો ફક્ત આરબીઆઈ દ્વારા માન્ય સંસ્થાઓ પાસેથી જ લો। બે, જો તમે કોઈ લોન એપની જાળમાં ફસાયેલા છો તો તરત જ પોલીસનો સંપર્ક કરો। ત્રણ, સાથે જ તમારા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તેનો રિપોર્ટ લખાવો। અને ચાર, લોન વસૂલાત એજન્ટ્સ તેની ધમકીઓ તેમની ફેક તસવીરોથી ન ડરો। અને છેલ્લી વાત, સાવધાની રાખો, એલર્ટ રહો, કોઈ સંદિગ્ધ એપને તમારા ફોનની કોઈ પરમિશન ન આપો।